વિધાનસભાના ઉમેદવાર જયેશભાઈ રાદડિયા મારી સાથે છે. જયેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી લડત ચાલતી હતી ને તમે ભાજપમાં ભળ્યા ત્યારબાદ જે પરિણામો અત્યારે આવી રહ્યા છે, ખાસ કરીને જંગી લીડ મળી છે, શું કહેશો, કોને આભારી માનશો? ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી જ્યારે પેટા ચૂંટણી આવી એટલે ભારતીય જનતા પક્ષના આગેવાનો કાર્યકરોએ અમને સ્વીકાર્યા અને એના પર વિશ્વાસ પણ હતો અને અમારી સાથે જે આગેવાનો જોડાતા, અમે કોંગ્રેસમાંથી અમે ભાજપમાં જોડાયા ત્યારે અમારા આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ અને મતદારો હોય એ પણ આજે બે તાકાત ભેગી થઈ અને એનું પરિણામ છે કે 6 રાઉન્ડની અંતે આજે 14,000થી વધારે લીડ અત્યારે આગળ છે, એ જ બતાવે છે કે લોકોએ અમારી પર વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધી તમે કોંગ્રેસમાં હતા, અત્યારે ભાજપમાં જો સ્થાનિક વાત કરીએ તો સ્થાનિક ઘણા બધા પ્રશ્નો છે, પાણીને લઈને ઘણા બધા પ્રશ્નો છે, શું કહેશો? મતદારો તમારી સાથે રહ્યા છે, તમે એમની સાથે રહેશો, શું કહેશો? હા, મતદારો 100% પરિણામ પરથી 100% અમારી સાથે રહ્યા છે અને પાણીનો જે પ્રશ્ન કીધું કે દુષ્કાળ જેવી આખી પરિસ્થિતિ છે એટલે પાણીના જે પ્રશ્નો છે, નર્મદાનું પાણી પણ ચાલુ થઈ ગયેલું છે અને 4-5 દિવસે જેતપુરના લોકોને વિતરણ થાય એવી અમારી ગણતરી છે અને વધારે વધારે પાણી આવે નર્મદાનું અને જેતપુરના લોકોને હેરાન ન થવું પડે તેવા માટે પ્રયાસો કરવામાં આવશે. એક સમયે તમે કોંગ્રેસમાંથી જીતા હતા, આજે ભાજપમાંથી જીતા છો, તો શું તમારી પ્રાથમિક કામગીરી શું હશે? કે લોકોને જે સ્થાનિક પ્રશ્નો હોય, કીધું પાણીનો પ્રશ્ન અત્યારે આવી રહ્યો છે, જે કાંઈ સ્થાનિક પ્રશ્નો હોય એમ જતા એ વહેલામાં વહેલી તકે, ભારતીય જનતા પક્ષની ગાંધીનગરમાં સરકાર છે એટલે વહેલામાં વહેલી તકે સોલ્વ થાય એવો અમારા પ્રયત્નો રહેશે. ખાસ કરીને જયેશભાઈ રાદડિયા આજે જંગી લીડથી વિજય થયા છે અને ખાસ કરીને તેઓએ જણાવ્યું હતું કે જે સ્થાનિક જે પ્રશ્નો છે તેને લઈ અને અને જે જે પ્રશ્નો છે સરકારમાં સાથે રહી અને અમે ઉકેલ કરશું. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV જેતપુર. પોરબંદર લોકસભામાંથી વિઠ્ઠલભાઈ રાદડિયાનો વિજય થયો છે, મારી સાથે છે વિઠ્ઠલભાઈ રાદડિયા. વિઠ્ઠલભાઈ, હું તમને પૂછવા માંગીશ કે જંગી બહુમતીથી વિજય થયો છે, કોને આભારી માનશો? ખાસ કરીને ભારતીય જનતા સરકાર, જે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વિકાસશીલ પુસ્તક છાપ છે અને જેને ગુજરાતમાં વિકાસ કીધો છે એની લોકોએ પબ્લિકે નોંધ લીધી છે અને બીજું ભારતીય જનતા પક્ષના કાર્યકરો આગેવાનો સતત આવી ગરમી દોડધામ કરીને લોકોના ઘર સુધી પહોંચ્યા છે અને જે કાંઈ વોટિંગ કરાયું છે વોટિંગ ભાજપ તરફી કરાયું છે જેને પરિણામે આ ચૂંટણીમાં ભવ્ય રીતે મારો વિજય થયો છે. જી, ખાસ કરીને લોકો એ તમને સાથ આપ્યો છે, લોકો માટે અનેક પ્રશ્નો છે આ વિસ્તારમાં, ખાસ કરીને ભાજપની સરકાર છે, તમે હવે ભાજપમાં છો, તો લોકો માટે પ્રાથમિક રીતે શું કામ કરશો? જે કાંઈ લોકોની ડિમાન્ડ આવશે, જે માગણીઓ આવશે, કામ તો અમે કરતા જઈએ હોય ને તો જ લોકો અમને મત આપતા હોય, અલગ અલગ પાર્ટીમાં મત આપ્યા છે અને લોકોના જે પ્રશ્નો હોય કામનો નિકાલ કરવાનો અમારો ધ્યેય હોય છે અને મુજબ આગળ ચાલશે. ખાસ કરીને તમારો જે વિસ્તાર છે ત્યાં પાણીનો ખૂબ જ વિકરાળ પ્રશ્ન છે, એ બાબતે શું કરશો તમે આગળ? પાણીમાં તો જેતપુર વિસ્તારમાં થોડીક અમારા વિસ્તાર પાણી ડેમના તળિયા સાફ થયા છે 3 મહિના પહેલા. નર્મદા પાણીમાં ક્યાંક ફોલ્ટ આવતો હોય ક્યારેક, જેને કારણે એક દિવસ ફોલ્ટ આવે 3 દિવસ પાણી મળતું નથી, ત્યારે થોડુંક લોકોને પણ સમજાવી થોડુંક સહન કરે, ક્યાંકથી વ્યવસ્થા કરે અને મેક્સિમમ વધુમાં વધુ પાણી જે અમારા વિસ્તારને મળે એના માટે કાલથી અમે પ્રયત્નો કરી અને લોકોને સુખાકારી તરફ રીતે મળે એના પ્રયત્નો કરશું. પક્ષ ગમે તે હોય રાદડિયાનો વિજય થાય છે એ બાબતે શું કારણ શું કહેશો? કારણ સતત લોકોની વચ્ચે રહેનાર માણસ છું, લોકોના પ્રશ્નો નિકાલ કરતો માણસ છું, આખા સૌરાષ્ટ્રના એક ગામનો નાનો માણસ હોય મોટો હોય બધા મને નામથી ને કામથી ઓળખેશ અને જેને લઈ અને લોકો મત આપતા હોય. લોકો મને નામ અને કામથી ઓળખે છે, હું લોકોની સાથે છું, આ વાત છે વિઠ્ઠલભાઈ રાદડિયાને. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV પોરબંદર. લોકશાહીની અંદર જનતા જનાર્દન જે છે એ સર્વોત્તમ ન્યાયતંત્ર છે અને એ જે કાંઈ આદેશ આપે એને અમારે ઉમેદવાર તરીકે કે પાર્ટી તરીકે માથે ચડાવવાનું હોય છે, પરંતુ એક કોંગ્રેસના ઉમેદવાર તરીકે મને પાર્ટીએ જે તક આપી એના માટે કોંગ્રેસ પાર્ટીનો પણ આભાર માનું છું કે કોંગ્રેસ પાર્ટીએ એક યુવા નેતાઓને આ રાષ્ટ્ર નિર્માણમાં, રાષ્ટ્રની સેવામાં આગળ આવે અને લોકોની સેવા કરે એના માટેનો પ્રયત્ન કર્યો એટલે કોંગ્રેસના મારા વડીલો અગ્રણીઓ જે અમારા છે એમનો પણ આભાર માનું છું. તો હું આ ક્ષેત્રફળની અંદર નવો છું. જયેશભાઈ આ ક્ષેત્રની અંદર 3 ધારાસભા લડી ચૂક્યા છે અને એમના પિતાશ્રી આજે 22-25 વર્ષથી આ રાજકીય ક્ષેત્રની અંદર સંકળાયેલા છે. બીજી વાત એ કે જેતપુર જામકુંડાના મત વિસ્તારની અંદર છેલ્લા 12 દિવસની અંદર ક્યાં ગામની અંદર પહોંચવું, ક્યાં ન પહોંચી શકાય હોય, મતદાતાઓ અમને ઓળખતા હોય ન ઓળખતા હોય, પણ આજે જે જનતા જનાર્દનનો જે ચુકાદો છે એની જે વાત છે એ લોકો વિઠ્ઠલભાઈ સાથે જોડાયેલા હોય, કિસાન નેતા હોય અને અમે આજે નવા છીએ અને નવા કોંગ્રેસની અંદર એક લડત આપવી એક અમારા માટે એક મહત્વની વાત હતી. ગુજરાતની તમામ જનતાને એવો વિશ્વાસ આવી ગયો છે કે વિકાસ તો નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે અને અમારી બાપ દાદાની કહેવત એવી છે કે 90ના પાણી મોભારે કોણ ચડાવે એવા વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીએ ચોટીલાની ધરતી ઉપર લાખણકા ગામ અને
जसदणनी धरती पर कमलापुर गाम अमदावाद थी 100 फूट अधर से त्या बापदादानी कहेवत साकार करी से के नेवाना पाणी मोभारे सड़ाई अने आजनी तारीख में गुजरात 18,600 गामडा ने मां नर्मदानू पीवानू पाणी आपे छे आनू नाम ज विकास पुरुष कहेवाय। हूँ आभार मानू छू के लीमड़ी चूड़ा अने सायलानी तमाम समाजनी जनताए अमारा किरीटसिंह राणा साहेब ने भव्य जंगी बहुमती थी जीताड़ा ए बदल लीमड़ी चूड़ा अने सायलानी जनता नो खूब खूब आभार। वंदे मातरम, भारत माता की जय। मैं समझता हूं कि गुजरात के मतदाताओं ने तय किया है कि जिस प्रकार के देश के मतदाताओं की नरेंद्र मोदी के पास एक अपेक्षा है, जिस प्रकार से गुजरात के और देश के मतदाता नरेंद्र मोदी को अपना नेतृत्व देने के लिए तैयार है, उसी का परिणाम देने के लिए गुजरात के मतदाताओं ने परिश्रम किया है और गुजरात के मतदाताओं ने तय किया है कि गुजरात के विकास के साथीदार तो हम अवश्य बनेंगे, मगर 2014 से पहले देश में कांग्रेस को निकालने की तैयारी आज से हम शुभारंभ करेंगे।